गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण बे विषय अंग्रेजी। बाळ दोस्तों, हवे आपणे 21 to 100 सुधीनी संख्याना अंग्रेजी उच्चार शीखीशुं। 21 થી 100 सुधीना अंग्रेजी अंको लखवा माटे ऊपर आपवामां आवेली संख्यानी पाछळ 1 to 9 अंकोने मूकवाथी नवी संख्या बने छे, बराबर। आपणे 2020 એની અંદર આપણે એક ઉમેરીએ તો 2121, 21 એટલે 21, બરાબર ને। 3030, 30 એટલે 30, તો 30માં આપણે પ્લસ 4 ઉમેરીએ તો 34 એટલે કે 34, અને 40 એટલે 40, 40માં આપણે 7 ઉમેરો તો શું થશે, 47 એટલે કે 47। તો એ પ્રમાણે આજે આપણે 21 to 100 સુધીના અંગ્રેજી ઉચ્ચાર અને એના ગુજરાતી અર્થ જોવાના છે। અહીંયા તમને ગુજરાતી અર્થ આપેલા નથી, પણ આપણે ચોપડીની અંદર મેડમ તમને લખાવે એ પ્રમાણે તમારે લખવાનું છે। આપણે ગયા વિડીયોમાં 10-10ની ગણતરી એટલે 2020, 3030, 4040 એને જ આપણે ઉપર વધાવવાનું છે। એટલે કે 2020 લીધા, એની અંદર એક ઉમેરો તો 21, 21 એટલે 21, તો અહીંયા તમને ગુજરાતી અર્થ આપ્યો નથી, પણ આપણે અહીંયા બાજુમાં લખવાનું છે 21, બરાબર, એ પ્રમાણે લખતા જજો। ચલો 2 2 22 એટલે 22। મેં તમને કહ્યું હતું કે તમે એક 20નું સ્પેલિંગ મોડે કરી નાખશો ને તો 21, ઓ એની 1નું તો આપણને આવડે જ છે, અને પાછળ 1 2 3 4 5 6 7 8 9 એ તો આપણને 1 to 9ના સ્પેલિંગ આવડે જ છે। તો ખાલી તમે 20નો સ્પેલિંગ મોડે કરી નાખશો તો 21નો સ્પેલિંગ બની ગયો આપણો TWENTY અને ONE 1, તો 21 એટલે 21, બરાબર ને। હવે 22, તો 22માં સ્પેલિંગ બનાવવાનો હોય તો 20નો સ્પેલિંગ તમારે TWENTY એની અંદર બાજુમાં TWO 22 એટલે 22, બરાબર, આ પ્રમાણે સ્પેલિંગ બનશે। પણ અહીંયા તમને સ્પેલિંગ નથી કીધા, ફક્ત અંક, એનો ઉચ્ચાર અને ગુજરાતી અર્થ જે હું લખું છું એ તમારે ચોપડીમાં લખવાનું છે। ચલો 2 3 23 એટલે 23, બરાબર। 2 4 24 એટલે 24, 2 5 25 એટલે 25, 2 6 26 26 એટલે 26, 2 7 27 27 એટલે 27, 2 8 28 28 એટલે 28, 2 9 29 29 એટલે 29। હવે જો અહીંયા બદલાય છે 29 પછી 30 30, બરાબર, 30 એટલે 30, તો તમે 30નો સ્પેલિંગ મોડે કરશો THIRTY 30 એટલે 30, પણ એની અંદર ONE 1 ઉમેરશો તો 31 એટલે 31, એટલે 31ની લાઈન ચાલુ થઈ જશે, ખબર પડી ને। હવે તો અહીંયા તમારે 11 to 20 એક વાર તમે 10-10ની ગણતરીના સ્પેલિંગ મોડે કરી લેશો તો તમે 100 સુધીના સ્પેલિંગ બનાવી શકશો, બરાબર। 21 to 30 આપણે જોયું, હવે 21 થી 29 સુધી તો સેમ જ આવે છે। અહીંયા 20નો સ્પેલિંગ લખવાનો છે અને 1 2 3 4 5 6 7 8 9 એના સ્પેલિંગ તો આપણે જોઈ ગયા છે, એ બાજુમાં લખશો એટલે તમારે 21 થી 29 સુધીની બની જશે, બરાબર સ્પેલિંગ। હવે જ રહ્યું 30, એ સ્પેલિંગ અલગ થઈ બની જશે 30, હવે 30નો સ્પેલિંગ તમારે પાછો મોડે કરવો પડશે THIRTY 30 એટલે 30, એ 30નો સ્પેલિંગ તમે ઉપર લગાવશો 30 અને એની બાજુમાં 1 ONE તો એ 31 બન્યો, એટલે 31 એટલે 31, 31 એટલે 31, ફરી 32, બરાબર, એટલે કે 32 એટલે 32, તો 30નો લખવાનો સ્પેલિંગ એની બાજુમાં 2નો સ્પેલિંગ લખવાનો TWO, તો 32 બની ગયું।
32 એટલે 32, બરાબર ને? એટલે તમે એક સ્પેલિંગ જો મોડે કરશો ને તો ઉપરની આખી લાઈન તમને મોડે થઈ જશે, બરાબર, બનાવતા આવડી જશે સ્પેલિંગ. 33 એટલે 33, 34 34 એટલે 34, 35 35 એટલે 35, 36 36 એટલે 36, 37 37 એટલે 37, 38 38 એટલે 38, 39 39 એટલે 39, અને 40 40 એટલે 40. તો તમારે 40નો સ્પેલિંગ બદલાઈ જશે, FORTY. હવે એ 40માં 1 ઉમેરશો એટલે 41. તો 1 2 3 4નો સ્પેલિંગ તો આપણને આવડે જ છે, તમારે ફક્ત 40નો સ્પેલિંગ મોડે કરવાનો રહ્યો, FORTY 40, એની અંદર ONE 1 એટલે 1, તો 41 41 એટલે 41, બરાબર. 42 એટલે 42, 43 એટલે 43, 44 એટલે 44, 45 એટલે 45. આ ગુજરાતી ઉચ્ચાર શબ્દો હું એની માટે લખાવું છું કે તમને ખબર પડે અંક, એનો ઉચ્ચાર અને એનો ગુજરાતી અર્થ, એટલે હું બાજુમાં લખાવું છું. 46 એટલે 46, 47 એટલે 47, 48 એટલે 48, 49 એટલે 49 એટલે 49, અને 50 એટલે 50, બરાબર. હવે 50નો સ્પેલિંગ તમે મોડે કરશો ને, FIFTY, એ 50ની અંદર 1 ઉમેરશો ONE, તો તમારો બનશે 51 એટલે 51, બરાબર. એ આપણે પછી જોઈશું. તમારે આજે 21 to 50ના અંક, ઉચ્ચાર અને એના ગુજરાતી અર્થ ચોપડીમાં પણ લખવાના છે, અને સાથે સાથે તમારી અંગ્રેજીની નોટમાં પણ 21 પહેલાં અંક લખવાના 21, એની બાજુમાં ઉચ્ચાર લખવાનો 21, અને બાજુમાં ગુજરાતી અર્થ લખવાનો, બરાબર. ગુજરાતી અર્થ એની માટે લખાવું છું કે તમને ખ્યાલ આવે એને ગુજરાતીમાં કયો શબ્દ કહેવાય છે, એટલે મેં લખાયો છે તમને. તો પહેલાં તમારે ચોપડીમાં પણ લખી લેવાનું છે, અને નોટમાં પહેલાં અંક લખવાનો, પછી ઉચ્ચાર લખવાનો, અને પછી એનો ગુજરાતી અર્થ લખવાનો છે, અને લખતા જવાનું છે અને બોલતા જવાનું છે. એના પરથી આપણે 21 to 30, 31 to 40 અને 41 to 50, બરાબર, અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ જોયા. આ તમારે એકવાર અંગ્રેજીની નોટમાં પણ લખવાનું રહેશે. નમસ્તે.